અગત્યની ન્યૂઝની ચર્ચા કરવાના છીએ દર વખતે જરૂર નથી કે જે કુદરતી આપદા હોય અને જે ડિઝાસ્ટર હોય એના ઉપર જ ક્વેશન આવે ઘણી વખત આપણું જે રેલવે સિસ્ટમ રેલવે સિસ્ટમમાં એવી તો શું ખામી રહી ગઈ છે કે વારંવાર એક્સિડન્ટ થાય છે ક્યાંક ને ક્યાંક આપણે વંદે ભારત અને અન્ય ટ્રેનો નું બર્ડન વધે છે આપણા રેલવે ટ્રેક ઉપર આ ઘટના શા માટે બની શકે છે ઉપાય શું શકે છે એ રીતના પણ ક્વેશ્ચન બની શકે છે હવે આ એક ચર્ચાનો વિષય છે સબ્જેક્ટ વાત કરું રેલવે વાળો જે ટોપિક છે એ જીઓગ્રાફી અને ઇકોનોમી બંનેને સાંકળતો ટોપિક છે અને બંનેને સાંકળીને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ પૂછાઈ શકે છે તો આના માટે સૌથી પહેલા તમને કઈ કઈ ઇન્ફોર્મેશન ખબર હોવી પડે તો ભારતમાં કેટલા પ્રકારના રેલવે પાટા હોય છે કેટલાય પ્રકારની ટ્રેન હોય છે અને આ જે વિસ્તારમાં આ સમસ્યા બને છે અને જે છેલ્લે દુર્ઘટના થઈ છે એ દુર્ઘટના થવાનું કારણ છે શું જયારે પણ આવી દુર્ઘટના થાય ત્યારે કમિટીનું ગઠન કરવામાં આવે જે કમિટી રિપોર્ટ પ્રસ્તુત કરતી હોય છે તો એ રિપોર્ટે તમને ખબર હોવો પડે એના આધારે પ્રોબ્લેમ ખબર પડશે પ્રોબ્લેમનું સોલ્યુશન તમે તમારા શબ્દોમાં જણાવી શકશો તો આ જે છે એ છે રેલવે દુર્ઘટના માટે હવે નીટ ને હજી સમસ્યા ચાલતી હતી એમાં યુજીસી જે નેટ એક્ઝામ જે છે તો એને પણ હવે શું કરવામાં આવ્યું છે હાલમાં આ મતલબમાં ઓગણીસ અને વીસ જૂનનું કમ્બાઈન ડિસ્કશન છે ઓગણીસમાં પેપર લીક થયું હતું એવી વાત હતી અને વીસ તારીખે એક્ઝામ જે છે રદ કરી દેવામાં આવી હતી ફરીથી રદ કરી દીધી છે ફરીથી એક્ઝામ લેવાશે તો જે જે લોકોએ એક્ઝામ આપી જેવું પરફોર્મન્સ કર્યું હતું ઘણા બધા સારું પરફોર્મન્સ હતું આ એક્ઝામની અંદર પણ પેપર લીક થવાને લીધે એ એની પુષ્ટિ થઈ પુષ્તિની અંદર પેપર લીક થયું છે એવું સાબિત થતા ને રદ કરી દેવામાં આવી છે યાદ રાખજો યુજીસી એક્ઝામ જે લેવાઈ હતી એને રદ કરવામાં આવશે છે નીટમાં હજી નીટમાં હજી કોઈ પણ પ્રકારનો સુધારો નથી જે એક્ઝામ જે રીતે છે છે જે જે રીતે રીતે એ એ ઇટ કરશે નીટને લઈને પણ મેં તમારી સાથે જૂના કરંટ અફેરની અંદર ડિટેલમાં ડિસ્કશન કરી હતી તો અત્યારે એ બાબતે હું ફરીથી તમારી સાથે ડિસ્કશન કરી રહ્યો નથી સન્ડેના સાયન્સ ઇન ટેકમાં મેં તમારી સાથે ડિસ્કસ કર્યું હતું એન ફાઈવ એન વન વાયરસ જેને આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખીએ છીએ હાલમાં ઇન્ફ્લુએન્ઝા જે છે એ મેમલ્સ મતલબ એનિમલની અંદર સ્પ્રેડ થતો હતો અને એને લીધે એનિમલ્સની અંદર એની ઘાતક અસર જોવા મળતી હતી અહીંયા મુખ્ય જે આપણા માટે ખતરારૂપ છે કે ભાઈ શું ઇન્ફ્લુએન્ઝા એસ ફાઈવ એન વન હ્યુમન્સને ઇન્ફેક્ટ કરી શકે છે કે નહીં તો એની પુષ્ટિ આની અંદર કરવામાં આવેલી છે તો અહીંયા ક્લિયર કટ લખેલું છે કે ભાઈ જે વાયરસ છે એ હ્યુમનને પણ ઇન્ફેક્ટ કરી શકે છે જુનોટિક ડિઝીઝ થશે એનિમલથી હ્યુમનમાં ટ્રાન્સફર થાય છે હાલમાં કેરેલાના ત્રણ ડિસ્ટ્રિક છે ત્યાં હું હ્યુમનને વોટર કનેક્ટિવિટીને લીધે એનિમલ ની અંદર આ વાયરસ જોવામાં આવી રહ્યા છે આનું સ્પ્રેડિંગ ના થાય એની તકેદારી અત્યારથી લેવામાં આવી રહી છે બેઝિકલી ડિસ્કશન કરી લઈએ કે ભાઈ વાયરસ છે તો વાયરસથી આપણે કઈ રીતે બચી શકીએ તો આપણે પ્રિકોશનનું પાલન કરીએ જેમ કે આપણા શરીરને પૂરું ઢાકેલું રાખીએ માસ્ક પહેરીએ હાથ પ્રોપર સેનિટાઈઝ કરીએ જે વસ્તુ આપણે કોરોનામાં કરતા હતા

ફોરેસ્ટમાં ફાયર થવાનું જે કારણ હોય છે બે પ્રકારના હોય છે કુદરતી ને કુતરી કુદરતી એટલે જે કુદરતી પદ્ધતિ હોય એને લીધે આગ લાગે જેમ કે બહુ ગરમી વધી જાય ગરમીમાં ઝાડ પડી જાય અને એક ઝાડ બીજા ઝાડ સાથે ઘસડાતા આગ લાગે તો ફોરેસ્ટ ફાયર હોય છે અને કુતરીની અંદર માનવ સર્જિત આવશે કુદરતી અને માનવ સર્જિત તો માનવ સર્જિતની અંદર માનવો જે જંગલમાં જઈને લાકડા કાપે પછી બોન ફાયર કરે અથવા સ્મોકિંગ કરે અને સિગરેટ કે બીડી કે છોડીને આવતા રહી તો એને લીધે જે આગ ફાટી નીકળે તેને રોકવા માટેના બેઝિક ઉપાય આપણે જે કરીએ છીએ એ અગત્યના છે ડિટેલમાં તમે અહીંયા વાંચી શકો છો એક્ઝામ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય એવું જરૂરી નથી હવે નેશનલ કમિશન ફોર વુમન્સ પોલિટી માટે મોસ્ટ એમ્પી ટોપિક છે વેલ એઝ ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન સોસાયટી ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન સોસાયટી બંનેમાં એક મોસ્ટ ટાઈમ ટોપિક છે વુમન એમ્પાવરમેન્ટ તો વુમન એમ્પાવરમેન્ટમાં હાલમાં મહિલાઓની સ્થિતિ શું છે મહિલાઓને સામાજિક કઈ સમસ્યાનો સામનો કરવામાં આવે છે એ ડેટા તમે અહીંયાથી સીધે સીધા ડેટા કરી છે કે નેશનલ કમિશન ફોર વુમન્સની અંદર કઈ કઈ કમ્પ્લેન જોવા મળે છે તો સૌથી વધારે જે કમ્પ્લેન જોવા મળે છે કેટેગરી વાઇઝ એ છે ડોમેસ્ટિક વાયોલેશનની સૌથી વધારે જે સમસ્યા નોંધાય છે એ છે ડોમેસ્ટિક વાયોલેશન બીજા ક્રમ ઉપર જે છે એ છે હેરેસમેન્ટની ઓકે હેરેસમેન્ટ મોલેસ્ટેશનની અને એની પછીના ક્રમમાં જે છે એ છે રેપ અને અટેમ્પ ટુ રેપ આ છે અને આની અંદર તમે રાજ્યવાઇઝ જોઈ શકો છો કયા રાજ્યમાંથી સૌથી વધારે કમ્પ્લેન આવી છે ડેટા તમે યુઝ કરી શકશો ડેટા તમે શું કરી શકશો યુઝ કરી શકશો ડેટા કામ લાગશે તમે જ્યારે પણ વુમનની સ્થિતિ સોસાયટીમાં શું છે શા માટે વુમન આગળ નથી આવી શકતી એટલે બધું રિઝર્વેશન હોવા છતાં વુમનનું અફલિપમેન્ટ કેમ નથી થતું આવા જેટલા પણ ટોપિક હશે જીએસ પેપર વન ઇન્ડિયન સોસાયટીમાં પોલિટીમાં સોશિયલ વેલફેર સ્કીમમાં ઇકોનોમીમાં તો આ બધી જે સમસ્યા છે સોશિયલ સિક્યુરિટી માની લો કે કોઈ કંપની પેલા તો વુમનને જોબ નથી આપતી કારણ કે એના સેફ્ટીના ઇશ્યુ આવશે પ્લસ એને પેડ લીવ આપવી પડે છે જો એ માતા બને છે તો બીજું એને ઘરેથી ઓફિસે લાવવા અને ઓફિસેથી સુરક્ષિત ઘરે લાવવા એ કંપનીની જવાબદારી છે અને વર્ક પ્લેસ ઉપર જે સેક્સ્યુઅલ હેરેશમેન્ટના કેસ થાય છે એના માટે કોઈ સ્પેશિયલ કમિટી નથી હોતી કંપનીમાં અને આના લીધે ઘણી વાર કંપનીની છબી કોઈ એમ્પ્લોયને લીધે ખરાબ થતી હોય છે આની પહેલાં જે હમણાં ડેટા આવેલો છે એ જે જોકે ડિસ્કસ નથી કરેલો એ તો આઈટી સેક્ટરની અંદર વુમનની સ્થિતિ સૌથી વધારે એબ્યુઝ થતું હોય વર્કપ્લેસ ઉપર તો એમાં આઈટી ઇન્ડસ્ટ્રી છે બોલીવુડ ઇન્ડસ્ટ્રી છે મતલબ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે તો આ બધામાં એવું તો શું કરવામાં આવે કે વુમનની સ્થિતિ સુધરે આને લઈને તમને ડાયરેક્ટ બેઠે બેઠા ક્વોચન પૂછાઈ શકે છે તો આ સમસ્યા છે વુમનની અને જો ખાસ કરીને એવા કેન્ડિડેટ જે ફિમેલ હોય એને પણ આ વિશે પૂછી શકે છે અને ઓપિનિયન માગી શકે છે કે ભાઈ આપણે આ કઈ રીતે એડ્રેસ કરશું વાત કરીએ જૂન તો કરવામાં સિકલ એનિમિયાની તો ડિઝીઝ આપણા માટે અગત્યના છે આવશે જીએસ પેપર થ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજી એની અંદર આવશે ડિઝીઝ રોગો રોગોની અંદર સિકલ એનીમિયા આની અંદર બેઝિકલી આપણા જે આરબીસી હોય છે જેને રેડ બ્લડ સેલ અથવા રેડ બ્લડ કોર્પોસલ્સ આપણે કહીએ છીએ જે આ રીતના ચપટા ગોળાકાર હોય છે ચપટા ગોળાકાર હોય છે આ ટાઈપ ટબેલાકાર સિકલ સેલ્સ એનિમિયામાં આ જે આમની જે એજ હોય છે નાઇન્ટી ટુ વન ટ્વેન્ટી ડેઝ હોય છે નેવુંથી એકસો વીસ દિવસની એની ઉમર હોય છે આ બેઝિકલી હિમોગ્લોબિન કન્ટેન કરતા હોય છે અને હિમોગ્લોબિન ઓક્સિજન અને ન્યુટ્રિશન આપણા સેલ સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે સિકલ સેલ્સ એનિમિયામાં આ જે આપણા આરબીસી હોય છે એ સી શેપના થઈ જાય છે એટલે જ આનું નામ છે સિકલ સેલ ઓકે સિકલ સેલ સી શેપ ના થઈ જાય છે અને આયુષ્ય ઘટી જાય છે ઝડપીથી મરી જાય છે બેઝિકલી આપણે આને કહીએ છીએ લોહીની ટકાવારી ઘટી જાય સિકલ સેલ છે એનીમિયા એટલે લોહીની કમી એનીમિયા શબ્દ તમે જ્યાં પણ જુઓ લ્યુકેમિયા એનીમિયા પાછળ એનીમિયા હોય એટલે ઘટાડો અહીંયા અરબી સીનમાં સંખ્યામાં ઘટાડો એટલે બોડીને પ્રોપર ઓક્સિજન અને ન્યુટ્રિશન છે સેલને મળવું પડે ના મળે ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે તો આને લડવા માટે ઘણી રિસર્ચ ચાલે છે ઘણા એની અંદર કેસ પર કેસ નાઇન જીન એડિટિંગ ટૂલ છે જેનો ઉપયોગ કરીને જે આ સિકલ્સ એનિમિયા જે જીનને લીધે થાય છે એ જીનને જ આપણે એડિટ કરી દઈએ અને આની અંદર સફળતા મળી પણ શકશે અને સફળતા મળી પણ છે પ્રાઇમરી લેવલ પણ આ કોસ્ટલી છે તો ભારતના પેશન્ટ આનો યુઝ કરી શકે એના માટે જરૂરી છે આ સસ્તી હોય કે જેથી સામાન્ય દર્દી હોય એ પણ આનો યુઝ કરીએ તો એના માટે રિસર્ચ કરવામાં આવી રહી છે મોસ્ટ છે સિકલ સેલ્સ એનિમિયા કેસ પર કેસ નાઇ જેને નોબેલ પ્રાઇઝ મળેલો હતો સાયન્ટિસ્ટ કેમિસ્ટ્રીના સાયન્ટિસ્ટ જેને કેસ પર કેસ કેશનાઇ જીન એડિટિંગ ટેકનોલોજી શોધી લેતી હતી જીની એડિટિંગમાં યાદ રાખજો જીની એડિટિંગ ઇન્ડિયામાં બેન છે આઉટ ઓફ ઇન્ડિયા મતલબ ચાઇના યુએસ આની અંદર રિસર્ચ પર્પઝથી કામ ચાલે છે અને એના જે ડેટા પબ્લિશ થાય છે એ જ ડેટા આપણે આપણા ન્યૂઝમાં આપણે જોઈએ છીએ ભારતમાં કોઈ ટેસ્ટિંગ થતું નથી રિસર્ચ લેવલે પણ હા પણ આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એ વિશ્વાસુ ટેકનિક ડેવલપ થઈ જશે વિદેશમાં પછી આપણે એને ભારતમાં લાગુ પીએમએ નાલંદા નું ઉદઘાટન કર્યું ફરીથી ઇતિહાસ ઇતિહાસ હિસ્ટ્રી પોઈન્ટ ઓફ યુ મોસ્ટ ટાઈમથી થશે નાલંદાનું ઇમ્પોર્ટન્સ નાલંદા તક્ષશિલા વલભી અને અન્ય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ બિફોર ઇન્ડિપેન્ડન્સ કઈ કઈ હતી કઈ રીતે કામ કરતી હતી કયા ડિસ્ટ્રિક્ટમાં કયા સ્ટેટમાં અને કોણ એનું શું એનું પ્રદાન છે આ બધી વસ્તુ તમારે કરવાનું છે યાદ રાખજો કરંટ અફેરમાં જે ટોપિકની ઇન્ફોર્મેશન આવે જે સબ્જેક્ટની હું તમને એટલા માટે તે સબ્જેક્ટ અને સબ્જેક્ટ સાથે જોડાયેલી ઇન્ફોર્મેશનની પણ ચર્ચા હું તમારી સાથે કરું છું કે જેથી આ બધી બધી અગત્યની જે ઇન્ફોર્મેશન હોય તમે ઈઝીલી એને શું કરી શકો સમજી શકો અને તૈયાર કરી શકો તો એસી પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે તક્ષશિલા નાલંદા વલપી આ દરેકે દરેક ઇન્ફોર્મેશન એનસીઆરટી એઝ્યુઅલ એઝ બુક્સ ની અંદર તમારે તૈયાર કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આ તું ઓગણીસ ને વીસ જૂન ધોઈન નું એનાલિસિસ આની અંદર દરેકે દરેક આપણે ન્યૂઝ છે મેં તમારી સાથે ડિસ્કસ કરી છે કરંટ અફેરના રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે આ એનાલિસિસ તમે એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ત્યાં આફ્ટરનૂન ટાઈમમાં તમે એપ્લિકેશન એની અંદર કરંટ અફેર તમે ડેલી બેઝ ઉપર જોઈ શકો છો જૂન મહિનાની અંદર અને યુટ્યુબ ઉપર આપણે અવેલેબલ કરાવ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યુટ્યુબમાં જ યુપીએસસી જીપીએસસી એક્ઝામ પેટર્ન અને બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો અચૂક જોજો અને હજી પણ તમારે કોઈ ડાઉટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હવે આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ વંદે મા